રાજ્ય સરકાર દ્વારા કોરી ઉદ્યોગ સામે નવા નિયમો મૂકવામાં આવી રહ્યા છે, તેમજ કોરી ઉદ્યોગના વિવિધ પડતર પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી હલ નથી થયા, તેના વિરોધમાં ગુજરાત કોરી એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી છે, જેના કારણે હજારો ટ્રકોના પૈડા થંભી જવા પામ્યા છે, ત્યારે આ કોરી ઉદ્યોગની હડતાલમાં બોટાદ જિલ્લો પણ જોડાયો છે. બોટાદ જિલ્લાના 40 જેટલા કોરી ઉદ્યોગો હાલ બંધ છે, જેના કારણે તેની સીધી અસર મજૂરો પર પડી રહી છે અને જિલ્લાના 200 થી વધારે ટ્રકોના પૈડા પણ થંભી ગયા છે. હાલ કોરી ઉદ્યોગની હડતાલના કારણે રોજનું કરોડોનું રૂપિયા નુકસાન થઈ રહ્યું છે. જો સરકાર દ્વારા કોરી ઉદ્યોગના પડતર પ્રશ્નો હાલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આ હડતાલ ઉગ્ર બનશે. અહેવાલભાઈ, રાજેશ જોશી, બોટાદ. જીવણભાઈ રબારી, બોટાદ જિલ્લા કોરી એસોસિએશન પ્રમુખ. અમારી જે આ પડતર માંગણીઓ છે કે જે 10 વર્ષથી અમે પડિયા ચલાવીએ છીએ અને એમાં અમારે જે તકલીફ પડે છે કે ઓવરલોડ હોય કે અંડરલોડ હોય, એ બાબતે સરકાર અમને જે હેરાન કરે છે અને આ હમણાં અમને નવા પરિપત્ર કાઢ્યા છે કે સ્ટોક રજિસ્ટ્રેશન, ઓલું રજિસ્ટ્રેશન, ને માનો કે ડમ્પર હોય કે હિટાચી હોય, એ બધાના અમારે ફરીને રજિસ્ટ્રેશન કરાવવાના. આરટીઓમાં તો રજિસ્ટ્રેશન કરેલા જ છીએ, છતાંય આ સરકારના પરિપત્રના હિસાબે ખાણ ખનીજને વાળાએ અમને જે નોટિસો ફટકારી છે કે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા, એટલે એક એક ભડિયા માટે, ભડિયાવાળા માથે 4-5 લાખ રૂપિયાનો બોજ સરકારે નાખ્યો છે, તો અમારે આ નાના એવા ઉદ્યોગોમાં અમારે બહુ માઠી અસર પડે છે. એટલા માટે અમે આ બધાએ આખા ગુજરાતમાં કોરી એસોસિએશન તરફથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને આવ્યા છીએ, એટલે સરકાર અમારી પડતર માંગણીઓ અને જે ખાણ ખનીજ વિભાગ સિવાયની જે અન્ય ખાતાઓની જે દખલગીરી અમને જે હેરાન કરે છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય કે એમાં કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય કે ખાણ ખનીજ સિવાયનું કોઈ પણ અધિકારી અમને ગાડી રોકે છે અને અમને અમારો તો અમારા કોરીવાળાનો કે આ કાર્ટિંગ ડમ્પરવાળાનો તોડ કરે છે, એટલા માટે અમે ચોક્કસ હડતાલ ઉપર ઉતરીએ છીએ, એટલે અમે આવેદનપત્ર આપીને આવ્યા છીએ. જો અમારી આગલા 2-3 દિવસમાં સરકાર અમારી કાંઈ આ માંગણીઓનો ઉકેલ નહીં કરે તો અમે પૂરા જોશમાં ચોક્કસ હડતાલ ઉપર ઉતરશું અને આગલા રસ્તા રોકો આંદોલન કરશું.